અત્યારે અહીંયા આપણે જે થાળી જમીએ છીએ એની અંદર અમે કચુંબર કહીએ છીએ ગુજરાતીની અંદર, કે જે આપણે કાકડી આપી છે એ કચુંબર તરીકે આપીએ છીએ, અને બે જાતની આપણે ચટણી આપી છે. એક ખજૂરામડી ગોળની જે લાલ ચટણી છે અને ગ્રીન ચટણી છે એ ફુદીનાની ચટણી છે. બે ટાઈપની ચટણી છે જે આપણે ફરસાણ જોડે ખાઈ શકીએ. પછી અહીંયા બે ટાઈપની સ્વીટ છે, એક લિક્વિડ ફોર્મમાં અને એક સોલિડ ફોર્મમાં, ઠંડી અને ગરમ. લિક્વિડ છે એની અંદર રબડીની વેરાયટી છે આજે, તો એમાં ફ્રૂટ કસ્ટર્ડ હોય, મઠ્ઠો હોય, શ્રીખંડ હોય, એ રીતની અલગ અલગ લિક્વિડ ફોર્મની અંદર આવે. જે સોલિડ ફોર્મની અંદર છે એમાં આપણે આજે છે એ ગરમ મોહનથાળનો લચકો બનાવ્યો છે. એમાં આપણે અલગ અલગ ઘણા બધી જાતના આપણે હલવા બનાવીએ છીએ એની અંદર અલગ અલગ. તમને એક મિનિટ રોકું, મને જરા ચાખવા દેવા, કારણ કે અમારી ફેવરેટ આઈટમ છે. એટલે આજે આ ગરમ મોહનથાળનો લચકો છે એવા આપણે ઘણી બધી જાતના લાઈવ હલવા બનાવીએ છીએ. લાઈવ જલેબી હોય, લાઈવ મલાઈ માલપુવા હોય, વેડમી જે અહીંયા સુરતની ફેમસ જે વેડમી કહે છે એ વેડમી પણ બનાવતા હોય છે. એ રીતે બે ટાઈપની સ્વીટ્સ થઈ ગઈ, ત્રણ ટાઈપના સ્નેક્સ આપી છે. જે ફરસાણ છે એમાં ફ્રાય ફરસાણ છે, આજે ફૂલ કચોરી બનાવી છે, આજે ફૂલ કચોરી છે, એક ઢોકળાની વેરાયટી છે. હા જી, અને કોઈ પણ ચાટ આપીએ છીએ, દહીંનો જે ચાટ છે એ ચાટ આપણે આપીએ છીએ. એટલે ત્રણ ફરસાણ થઈ ગયા છે. એમાં ચાર જાતના વેજીટેબલ્સ હોય, ચાર ટાઈપના વેજીટેબલ, એક પંજાબી પનીરની સબ્જી આપીએ છીએ, પંજાબી પનીરની સબ્જી છે, એક ગ્રીન વેજીટેબલની આજે સ્પેશિયલ ભરેલા કારેલા બનાવ્યા છે. પછી આલુ છે, જે આલુ છે એ અમારી ગુજરાતી થાળીની માસ્ટર કી કહેવાય, કે કોઈને કંઈ પણ ન ભાવે તો એને બટાકાનું શાક અમારું ભાવે. અને આ કઠોળ છે, જે કઠોળ છે એ અમે દહીં બેસનની ગ્રેવીની અંદર બનાવી છે, ખાટું મીઠું ને તીખું, એટલે બધાને અનુકૂળ આવે. કોઈને રાઈસની જોડે ખાવું હોય તો એ અમારી સ્પેશિયાલિટી છે કઠોળની અંદર, કે અમે દહીં બેસનની ગ્રેવી બનાવીએ અને એની અંદર એ બનાવીએ. પ્લસ બે જાતની દાળ બનાવી છે, ગુજરાતી દાળ અને પંજાબી દાળ. ગુજરાતી દાળની અંદર શું હોય કે આપણે થોડીક મીઠાશ હોય આપણી, એટલે ઘણા કોઈ શુગરવાળા હોય અથવા કોઈ નોન ગુજરાતી હોય તો એને આપણે ગુજરાતી દાળ ન પસંદ આવે, તો એને ખાંડ વગરની દાળ. એટલે ગુજરાતી દાળ અને પંજાબી દાળ બે ટાઈપની આપણે દાળ બનાવીએ છીએ. પ્લસ અહીંયા બ્રેડની અંદર આપણે ફૂલકા રોટી છે, કે જે આપણી ઘઉંની ઘરે તમે જમી શકો એ રીતની ફૂલકા રોટી છે. એક પૂરી છે, એક પૂરી પણ આપણે આપીએ છીએ. પાપડ છે, એ રીતનું આખું આપણી અનલિમિટેડ આપણી ગુજરાતી થાળી છે. અને ફક્ત ને ફક્ત 270 રૂપિયા આપણો રેટ છે. પ્લસ બટર મિલ્ક આપીએ છીએ, એક છાશ તરીકે છાશ કહીએ છીએ આપણે. હવે મારો એક બીજો પ્રશ્ન હતો કે તમે ભાખરી છે કે રોટલા છે એવું પીરસો છો? હા જી, એ આપણું સાંજનું ડિનરનું મેનુ હોય છે. ડિનરનું મેનુ થોડું કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે બનાવીએ છીએ, કે આજે અત્યારે લંચની અંદર ખાલી દાળ ભાત હોય છે, સાંજે કઢી ખીચડી પણ હોય, આ ફૂલકા રોટી પણ હશે, બાજરીના રોટલા હશે, અને જે અમારી સ્પેશિયાલિટી છે મેઇન બિસ્કિટ ભાખરી. બિસ્કિટ ભાખરી છે એ અમે જનરલ સાંજે આપીએ છીએ. અને ભાખરીનો મતલબ તમે એમ કહો છો કે નાની ભાખરી? હા જી હા જી હા જી, નાની ભાખરી હોય અને બિસ્કિટ ટાઈપ જ તમને લાગે. તમે કોઈ બિસ્કિટ ખાતા હોય ને જે ક્રિસ્પી હોય એ રીતની ક્રિસ્પી આખી અમારી ભાખરી હોય. અને સાથે લસણની ચટણી આપીએ છીએ, લસણની ચટણી, અને ઘી ગોળ જોઈએ તો ઘી ગોળ પણ આપણે આપતા હોઈએ છીએ. સરસ. અને તમે કીધું કે આ અનલિમિટેડ ગુજરાતી થાળી, ભાવ શું કીધો આનો? ખાલી ફક્ત 270 રૂપિયા, 270 રૂપિયા. એટલે આપણે પાઉન્ડમાં કન્વર્ટ કરીએ તો કેટલા થાય? લગભગ 8×24 એટલે 3 પાઉન્ડ ને સમથિંગ થાય. એટલે મારા ઇંગ્લિશ મિત્રો, ઇંગ્લેન્ડના મિત્રોને કહેવાનું કે આ થાળીની કિંમત છે 3 પાઉન્ડ અને 20 પેની અંદાજે. 3 પાઉન્ડ એન્ડ 20 પેન્સ ઓનલી. સરસ ભાઈ, તમે ખૂબ સરસ રીતે સમજાવ્યું. હવે અમે આ ફૂડને એન્જોય કરીએ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ સો મચ સર. આજે અમે મારા મિત્રો સાથે, મારી ફ્રેન્ડ અને દીકરી અને જીજાજી સાથે અમે સુરતની ફેમસ સાસુમાં ગુજરાતી થાળી જમવા આવ્યા છીએ. તો ચાલો સ્વાદ માણીએ. એક પછી એક વાનગી જે મારી થાળીમાં પીરસાઈ છે હું ચાખું છું અને તમને કહું છું કેવું લાગે છે. મારી થાળીમાં બે ટાઈપની દાળ છે. એક દાળ છે ગુજરાતી અને એક છે રાજસ્થાની. લેટ મી ટ્રાય. ઓકે,
ગુજરાતી થાળીનો ટેસ્ટ ઓલમોસ્ટ સિમિલર આપણા ઘરમાં જે બનતી હોય એવી હોય છે. જે મીઠો આપણે ગુજરાતી થાળીમાં આપણે ઘરે ફેમિલીમાં મીઠી ગુજરાતીઓની પસંદ છે મીઠી દાળ એવી દાળ છે, અને રાજસ્થાની દાળ છે એ તીખી છે જે ઓલમોસ્ટ લાઈક પંજાબી દાળ ફ્રાય જેવો ટેસ્ટ મને આવી રહ્યો છે. એની પછી છે બે ત્રણ સબ્જી હું ટેસ્ટ કરું છું. આ દેશી તુવેરનું શાક છે જેને દહીંમાં અને ચણાના લોટમાં મિક્સ કરીને બનાવવા જેવું કઢીની અંદર દેશી તુવેર બનાવીને શાક બનાવ્યું હોય લચકા જેવું બનાવ્યું છે, કે જેથી કરીને મેનેજરે એક્સપ્લેન કર્યું એવી રીતે કે કોઈ રાઈસ પણ સાથે પણ ખાઈ શકાય અને રોટલી પણ સાથે ખાઈ શકાય. પછી બે શાક છે, એક કારેલાનું ભરેલા કારેલાનું શાક છે અને એક બટેકા અને ટમેટાનું છે, અને એક વેજ કોલ્હાપુરી પંજાબી ટાઈપનું શાક છે. પિયું તને કયું શાક ભાવ્યું? મને વધારે ભાવ્યું બટેટાનું શાક, તે થોડું સ્પાઈસી છે અને ટેસ્ટી છે. ઓકે, બટેટા બધાને નોર્મલી પસંદ હોય છે, બધાને નાના મોટા બધાને ભાવતા હોય છે, એટલે પિયુંનું ફેવરિટ શાક છે બટેટાનું. મને કારેલા પર્સનલી બહુ ભાવે છે અને ભરેલા એ પણ. કારેલાનું શાક રિયલી ટેસ્ટી છે. તને પનીરનું ટેસ્ટ કર્યું કેવું લાગ્યું? પનીરનું શાક ના હજી હું નથી કોઈ તો અહીંયાથી આમ ચાલે ને આવું પનીરનું ને વેજ કોલ્હાપુરી કેવું છે? વેરી નાઇસ, બહુ સરસ છે. ભાવ્યું તને? યસ, નાઇસ. અગેન સ્વીટમાં બે વસ્તુ છે, ઢીલો મોહનથાળ અને લચકા મોહનથાળ અને રબડી છે ને, અને રબડી છે. રબડી છે નાઇસ છે, કન્સિસ્ટન્સી નોર્મલ છે, બહુ થીક નહીં બહુ પાતળી નહીં એવી નહીં, અને નોટ સો સ્વીટ, બહુ એટલી બધી મીઠી નથી તમારું મોઢું ભાંગી જાય એવી. અને મોહનથાળ મોહનથાળ પણ બહુ ટેસ્ટી છે. હવે પીયુ અગેન મને રીમઝીમનો રિવ્યુ આપશે. રીમઝીમ કેવું છે? ચાટમાં રીમઝીમ નામની રેસીપી એ લોકોએ રાખી છે. શું છે રીમઝીમ? તને બહુ ભાવી ને? હા, બહુ ટેસ્ટી છે, બહુ ભાવી. એકદમ સ્નેકી ટાઈપ છે કે આપણે લંચ કરીને પછી રાસમાં લઈ શકીએ. ઓકે, એનું કેવું છે? ચટપટી છે, રીમઝીમ ચાટ છે. એમાં બેઝિકલી બાફેલા બટેકા લાગે છે અને દહીં છે અને ગ્રીન ચટણી છે. અચ્છા, બટેટા વડા જેવું વડું છે અને એની ઉપર ચાટલી ચટણી અને દહીં ને મસાલો, ચાટ મસાલો એ બધું નાખીને એ ચાટ પીરસવામાં આવ્યું છે. ફસાણમાં બે ટાઈપના ફસાણ છે. શું છે ફસાણ? ફસાણમાં ઢોકળા છે અને ફ્લાવર ફૂલ કચોરી છે, એ પણ ફાઇન છે. પર્સનલી મને ઢોકળા વધારે ભાવ્યા. અને ઓફકોર્સ કાકડી છે કચુંબરમાં, પાપડ છે, છાશ છે, તો ઓવરઓલ થાળી ફાઇન છે.